દીવ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ દિવેતે 2023 નિમિત્તે જાગૃતતા રેલી યોજાઈ. સરકારી માધ્યમિક સારા ગોગલાના વિદ્યાર્થીઓ સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ગોગલા ગામની શેરીઓ અને મુખ્ય માર્ગો પર ટીબી હારેગા દેશ જીતેગા જેવા વિવિધ સૂત્રોચ્ચાર સાથે લોકોને ટીબીને નાથવા માટેનો સંદેશ આપવામાં આવ્યો. આ રેલી દીવ હેલ્થ ટીમ દ્વારા વિદ્યાર્થીઓના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. આ દીવ હેલ્થ ઓફિસર ડૉક્ટર કેવાય સુલતાનના જણાવ્યા મુજબ સંઘ પ્રદેશને ટીબી મુક્ત બનાવવા દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓમાં ટીબી વિશે સમજણ આપવામાં આવી. દીવ જિલ્લામાં માહિતી પત્રિકા વિતરણ, ઘરે ઘરે જઈ ટીબીની તપાસ, એક્ટિવ કેસ ફાઇન્ડિંગ, ગ્રામ પંચાયતોમાં મીટિંગ જેવી પ્રવૃત્તિઓ આ મહિના દરમિયાન દીવ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે. આ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોગલાના મેડિકલ ઓફિસર ડોક્ટર મોહિત રાઠોડના વરદ હસ્તે લીલી ઝંડી આપી જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડોક્ટર મોહિતે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી કે જો કોઈને પણ 2 અઠવાડિયાથી વધુ ખાંસી હોય તો દીવ સરકારી હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોગલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણાકબારા વગેરેમાંથી કોઈ પણ આરોગ્ય કેન્દ્ર પર જઈ ટીબીની તપાસ અવશ્ય કરાવે. ટીબીની સારવાર સચોટ છે અને વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ જાગૃતતા રેલી અંતર્ગત સીએચસી ગોગલાના સુપરવાઇઝર સંજય કુમાર, કમ્પ્યુટર ઓપરેટર વિશ્વા પંડ્યા, ટીબી વિઝિટર જગદીશ રામ, સીએચસી ડૉક્ટર આશીષ, એલએચવી ભાગ્યલક્ષ્મી સિસ્ટર સહિત એનએનએમ બહેનો, આશા વર્કર બહેનો, શિક્ષકો તથા સ્વાસ્થ્ય કર્મચારીઓ જોડાયા હતા. સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દીવની પ્રજાને ટીબી રોગ વિશે જાગૃત કર્યા. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. નિશાંત છે, હું જીપીએસ નંબર 1 ગોગલા સારામાં ભરું છું. આજે વર્લ્ડ ટીબી ડે છે, તેથી આરોગ્ય દીવ વિભાગ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે બધા વિદ્યાર્થીઓએ તે રેલીમાં ભાગ લીધો હતો અને આ રેલી ગોગલાના મુખ્ય માર્ગોમાં ફરી હતી. અમે બધાને જાણવ્યું કે ટીબીના લક્ષણો હોય અને ટીબીના લક્ષણો હોય તો દીવના આરોગ્ય સેન્ટરમાં જવું અને ટેસ્ટ કરાવવું અને તેની સારવાર માટે યોગ્ય કદમો લેવા. ટીબીનો આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે લોકો જાગૃત થાય અને ટીબીને હરાવવા માટે સક્ષમ બને. તેથી દીવ આરોગ્ય દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના આયોજનમાં જીપીએસ નંબર 1 ગોગલાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ રેલી ગોગલાના મુખ્ય માર્ગોમાં ફરી હતી અને અમે ટીબીના સૂત્રો પણ કર્યા અને રેલીમાં ફરી